સરકાર આપણા કરદાતાઓના રૂપિયે સબસિડીવાળું ખાતર આપણા ખેડૂતોને આપે છે અને આપવું જ જોઈએ કારણ કે ખાતર એટલું મોંઘું છે ખેડૂતને પોસાય નહીં અઢારસો ઓગણીસો રૂપિયાની યુરિયાની બેગ આપણા ખેડૂતને લગભગ બસો પચાસ રૂપિયે સરકાર આપે છે બાકીની સબસિડી આપે છે આપવી જ જોઈએ કારણ કે ખેડૂત ખાતર નખશે તો દાણા પાકશે આ રિયાલિટી છે એ હકીકત છે કે આ પ્રકારના કેમિકલવાળા ખાતરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ પણ સરકાર સબસિડી આપે છે હકીકત છે ખેડૂત એ સબસિડીવાળું ખાતર વાપરે છે હકીકત છે આપવી જોઈએ એ પણ હકીકત છે પરંતુ આ જ ખાતરની આ જ સબસિડીનો દુરુપયોગ જબરજસ્ત વર્ષોથી થતો રહ્યો આ યુરિયા જે સબસિડીવાળું ખાતર હતું એ ખાતરને ઉદ્યોગોવાળા બે નંબરમાં ક્યાંકથી મેળવીને વાપરતા હતા એટલા માટે જ્યારે નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા ત્યારે એક નવો પ્રયોગ કર્યો અને પ્રયોગ હતો યુરિયાને કોટેડ કરવાનો જેના કારણે એ યુરિયા વાપરી ન શકે કોટેડ યુરિયા એટલે સબસિડીવાળું યુરિયા પણ કેટલાક બાજુએ એનો પણ તોડ નીકાળી લીધો અને ખેડૂતો માટેનું એક ખાતર કે જેની પાછળ વર્ષે દાળે વર્ષે દાળે એક લાખ કરોડ રૂપિયા કરતાં પણ વધુ યુરિયામાં સબસિડી અપાય છે એક ખાતર સબસિડીવાળું ઉદ્યોગો આજે પણ મેળવી લે છે ક્યાંકથી ને ક્યાંકથી કેટલાક વાર પકડાયા પણ છે હમણાં જ નવસારીની અંદરથી સ્ક્રીન દ્રશ્યો પણ જોજો નવસારીમાંથી સબસિડીવાળું આવું ખાતર પકડાયું ચીખલીના માણેકપુર કેમિકલ કંપનીમાં એક ટેમ્પામાંથી આવું ખાતર મળ્યું છે ત્રણ આરોપીઓની ધરપકડ થઈ છે આ આરોપીઓની સાથે જે માલિક છે કંપનીનો ભાવ ભાવેશ પટેલ એ ફરાર છે પાંચસો જેટલી બેગ યુરિયાની કે જે સબસિડીવાળી હતી એથી પકડાય છે આ જ રીતે અગિયાર જૂને મોરબીના ટીંબળી ગામથી પણ યુરિયાનો આ પ્રકારનો જથ્થો પકડાયો હતો ત્રણસો પચાસ બોરી ઓગણીસ માર્ચે આ પ્રકારે જામનગરથી પણ આ પ્રકારે ખાતર પકડાયું હતું નવ ફેબ્રુઆરીએ નડિયાદમાંથી પણ આ જ પ્રકારનું ખાતર પકડાયું હતું સબસિડીવાળું ખાતર જે હોય છે એનું વિતરણ પિસ્તાળીસ ટકા ગુચકો માસોલ કરે છે અને બાકીનું જે પંચાવન ટકા છે એ અન્ય ફેડરેશનો અને અન્ય સંસ્થાઓ મારફતે થાય છે રાજભરમાં ચાર હજાર જેટલી સહકારી મંડળીઓ મારફતે ખાતરનું વિતરણ થાય છે રાજમાં દર વર્ષે ઓગણચાલીસ લાખ મેટ્રિક ટન ખાતરની ખપત છે જે પૈકી ગુચકો માસલ થકી અઢાર લાખ મેટ્રિક ટન ખાતરનું ડિસ્ટ્રિબ્યુશન થાય છે પકડાય છે ખાતર થોડું ઘણું પકડાતું છે બધું તો આપણે જાણતા નથી પણ પોલીસ પકડે છે અને ખેતીવાડી વિભાગ એની સાથે જોડાય છે પણ સવાલ એ છે કે જે પકડાય છે એ તો ચોરીનું ખાતર વાપરવાવાળા લોકો છે પણ ક્યારે આજ સુધી પ્રશાસન મૂળિયા સુધી પહોંચ્યું નથી કે સબસિડી વાળું ખાતર બહાર કોણ કાઢે છે સવાલ એ છે કેમ પ્રશાસન પહોંચતું નથી પ્રશાસનને ત્યાં સુધી પહોંચવામાં કેમ રસ નથી લાખો કરોડો રૂપિયા અરબો રૂપિયા ખરબો રૂપિયાની સબસિડી વાળું ખાતર મારા ખેડૂતના ખેતરમાં જવાની જગ્યાએ કોઈ ઉદ્યોગમાં જાય અને તમે જ્યારે પણ પકડો એટલે માત્ર ને માત્ર એ ચોર કે જે ચોરેલો સામાન વાપરે છે એને પકડો છો મૂળ ચોરને પકડતા નથી કેમ અને હવે સમય આવી ગયો છે સરકારને એ કહેવાનો કે ભાઈ મૂળિયું પકડો ને ડાળીઓ શું કરવા આ લાવો છો મૂળ પકડો આખું ને આખું ડાળ પડશે બધું પડશે બધું પડશે જેટલા પણ ઝાડ ઉપર કાંટા લાગ્યા છે ને એ પડશે અને એટલે જ એ મૂળ સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમ કરી રહ્યો છું વિરજીભાઈ ઠુબર સહકારી નેતા કોંગ્રેસના જયંતિભાઈ જનરલ મેનેજર છે ગુજકો માસોલા જયેશભાઈ સહકારી આગેવાન છે ચંદુભાઈ ગોંગડા ઇન્ચાર્જ ખેતીવાડી અધિકાર છે જયેશભાઈ અને વિરજીભાઈ સાથે વાત કરું એ પહેલાં મેં વાત પહેલેથી કરી રાખેલી છે જયેશભાઈ અને ચંદુભાઈ સાથે એ જોઈ લઈએ ચંદુભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે આ નીમ કોટેડ યુરિયા જે ખેડૂતોના હકનું હિતનું હતું સબસિડીવાળું હતું એ કેવી રીતે નવસારીની અંદર તમારા વિસ્તારમાં પકડાયું આખું રેકેટ હતું શું અને જે લોકોના ત્યાં હતું આ ખાતર એમનો ઇન્ટેન્શન શું હતો અને કયા માધ્યમથી આ લોકો એ ખાતર લઈ આવેલા એસઓજી ટીમ જે પોલીસની ટીમ ચીખલી અને એલસીબી ટીમ નવસારી એ જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે અમને ટેલિફોનિક જાણ થઈ હતી કે આવી રીતે શંકાસ્પદ રીતે નીમ કોટેડ યુરિયા છે તો ત્યારબાદ અમે નાયબ ખેતી નિયામક વિસ્તારની કચેરી નવસારી અને ખેતીવાડી અધિકારી ખેરગામની સંયુક્ત ટીમ દ્વારા એલસીબી અને એસઓજી સાથે સંયુક્ત રીતે રેડ પાડવાનું અમે આયોજન કરેલ હતું ત્યારબાદ અમે જ્યારે આઠ જુલાઈ બે હજાર ચોવીસના રોજ જે તે જગ્યાએ ગયા હતા ત્યારે શંકાસ્પદ રીતે જે નિમકોટેડ યુરિયા હતું તે પ્રાથમિક ધોરણ પ્રાથમિક ધોરણે આપણે ઇફકો કંપનીનું જે નિમકોટેડ યુરિયા હતું પીડી બેગ વાળી એ જે ખેડૂતો માટે વપરાય છે એ અમે સંયુક્ત ટીમ દ્વારા ઝડપી પાડ્યું હતું હવે પ્રાથમિક ધોરણે અમને જે ચકાસણી કરી હતી એમાં ઇમ્પોર્ટેડ યુરિયા હોવાનું પુરવાર એટલે અમને માલુમ પડે જેથી ત્યારબાદ જે આરોપીઓ છે એમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધેલ છે ચંદુભાઈ આ નીમ કોટેડ યુરિયા હતું એનો મતલબ સ્પષ્ટ છે કે સબસિડીવાળું યુરિયા હતું ખેડૂતો માટેનું યુરિયા હતું અને ઉદ્યોગમાં આવ્યું છે મારે એ જ જાણવું સમજવું છે ક્યારે થશે એની તપાસ કે કેવી રીતે આ ખાનગી ઉદ્યોગ પાસે આ ખાતર પહોંચ્યું કોણ છે માફિયાઓ જે મારા ખેડૂતનું ખાતર ચોરી અથવા લૂંટી ખેડૂતના આંખનું ખાતર ચોરી અથવા લૂંટી આ લોકો સુધી પહોંચાડે છે આની બે નંબરની ચેન છે કોણ કોણ છે એ લોકો જે આ ચેનમાં સામેલ છે એ આરોપીને પૂછપરછ કરતા પ્રાથમિક ધોરણે એમને એવું એવું જાણકારી આપી હતી કે બારડોલીથી આવ્યું છે પણ એની જે આગળની જે તપાસ છે એ આરોપીને ઝડપીને એ પોલીસ આગળની જે તપાસ કરવા સોંપેલો સોંપવામાં આવેલ છે જોવા સબસિડીવાળું જે ખાતર છે એ મહાદશે સહકારી સંસ્થાઓમાંથી જ વિતરણ થાય છે કેટલાક પ્રાઇવેટ પ્લેયર પણ છે તમને શું લાગે છે કોઈ કોઓપરેટિવ સેક્ટરની સંસ્થાના લોકો પણ આમાં જોડાયા છે એ વિતરણના જે કેન્દ્રો હોય છે ત્યાંથી આ રીતે બે નંબરમાં નીકળી જાય છે ખાતર બહાર તમે તો ખેતીવાડી અધિકારી છો ને તમારા ધ્યાનમાં શું આવ્યું છે આમ તો આમાં સરકાર દ્વારા જે તે મંડળીને અને પર જ વેચાણ કરવાનું હોય છે પણ આ બીજા કોઈ જે અસામાજિક જે અમુક છે એમને જે હવે તપાસમાં ખુલશે એ પ્રમાણે પછી આગળની કાર્યવાહી પોલીસ કરવામાં આવશે જો આ પ્રકારનું ખાતર તમે લોકોએ તો પકડ્યું ને ખેતીવાડી વિભાગે પોલીસે પકડ્યું ને આ પોલીસની જવાબદારી નથી સાહેબ ખેડૂતના હકનું ખાતર વાળું ખાતર સરકાર જે રૂપિયા ખર્ચે છે સબસિડી પાછળ એ એ ખાતર ત્યાં પહોંચે ખેતરમાં જ વપરાય જોવાની જવાબદારી તમારા ખેતીવાડી વિભાગના અધિકારીઓની નથી ખેતીવાડી વિભાગની નથી જ પોલીસ જ આ બધું કરશે કેમ નથી પકડતો ખેતીવાડી વિભાગ આ ખાતર કોણ પહોંચાડે છે એ લોકોને કેમ નથી પકડતો કેમ એમના વિરુદ્ધ કાર્યવાહી નથી થતી અમારા નવસારી જિલ્લામાં પણ જે પણ જે ખાતર છે એ દરેક એગ્રો ડીલરની અને મંડળીઓની મિટિંગો અમે આયોજન કરીએ છીએ અને સમયાંતરે અમે સ્કોડની રચના કરીએ છીએ અને જ્યારે પણ અમે ફિલ્ડમાં જઈએ છીએ ત્યારે એમનું પીઓએસ જે હોય છે એ ઓનલાઈન સિસ્ટમ હોય છે ફિઝિક પીઓએસ સિસ્ટમ જે ભારત સરકારનું એક સિસ્ટમ ડેવલપ કરેલું છે અને એના થકી જ જે સબસિડીવાળું ખાતર છે એના થકી જ ખેડૂતોને મળી રહે એના માટેની જોગવાઈ ભારત સરકારે કરવામાં આવેલ છે જુઓ સાહેબ પકડવું તો બહુ આસાન હોય એ બેગ ઉપર એનો લોટ નંબર હશે રાઈટ મેન્યુફેક્ચરિંગ ડેટ હશે અને આખું જે વિતરણ થયું એની સિસ્ટમ ચોપડે હશે એ બેગ ઉપરથી આઈડેન્ટિફાય થઈ જાય જ નહીં કે ઇફકોમાંથી લે અપાયું હતું અથવા તો આ વિતરકને અપાયું હતું અથવા અહીંયા અપાયું હતું ત્યાંથી અહીંયા અપાયું હતું ત્યાંથી ખેડૂત પાસે જવાનું હતું એની જગ્યાએ અહીંયા ગયું અથવા ખેડૂત જોડે ગયું ત્યાંથી અહીંયા ગયું તો એક્ઝેક્ટ એ જે જે પણ લોકો ફરજી કરે છે એમના સુધી પહોંચાય કે નહીં કેમ આપણે એ પદ્ધતિથી પણ સુધી નથી પહોંચતા કોને કોને રસ રસ છે છે મારા ખેડૂત માટે ફળવાયેલી વાળું ખાતર આવા ખાનગી લોકોના ત્યાં કાળાબજારીમાં પહોંચી જાય એમાં એનું મેન્યુફેક્ચરિંગ ડેટ મેન્યુફેક્ચરિંગ ડેટ જે છે મે બે હજાર ચોવીસનું નું હતું અને લોટ નંબર બેતાલીસ હતો ઇફો કલલ ઇફકો કલલ જે ફેક્ટરી છે આપણે ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ કલોલ જે ખાતરનું ઉત્પાદન કરે છે એ ત્યાંની બેગ હતી હવે એ તપાસનો વિષય છે કે આ જે આ લોટ નંબરનું છે અને આ બેચનું જે મેન્યુફેક્ચરિંગ ડેટનું છે તો એ ક્યાં સપ્લાય થયું હતું અને કઈ રીતે કોણે વેચેલ હતું એ આખો તપાસનો વિષય છે ચંદુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર ખેડૂતોનું શું કહેવું છે ખેડૂત આગેવાનોનું શું કહેવું છે સહકારી ક્ષેત્રના આગેવાનો શું માને છે કોણ કરે છે આ બે નંબરનો ધંધો કોણ છે આ ખાતરના માફિયા એ સમજવા જાણવા જયેશભાઈ આગેવાન છે દક્ષિણ ગુજરાતના તેમની સાથે પણ વાત કરી લઈએ જયેશભાઈ મારે એ જાણવું અને સમજવું છે આ નિમ કોટેડ યુરિયાની સિસ્ટમ ચોક્કસથી લાવ્યા છતાંય આજની તારીખમાં આ ખરબો રૂપિયા ખરબો નહીં ખરબો રૂપિયા વાળી સબસિડી વાળું યુરિયા ખાતર બે નંબરમાં બજારમાં વેચાય છે અને વેચાય છે એટલે પકડાય છે પકડાતું એક ટકો છે કે કેટલું વેચાતું છે આપણે જાણતા નથી શું કારણ શું કારણે કોણ હોઈ શકે આના કાળા બજારિયા જે સબસિડીવાળું યુરિયા બે નંબરમાં લાવતા હશ જે રીતે તમે જે રીતે વાત કરી કે અરબો ખરોબો રૂપિયાની જ્યારે સબસિડી સરકાર આપતી હોય ત્યારે પારદર્શક રીતે ખેડૂતોને પહોંચે એ પાર્થવ્યુકના સરકારની હોય છે અને ગુજરાતની વાત કરીએ તો ગુચકો માર્શલ અને એની સાથે જોડાયેલા સ્ટેટ ફેડરેશનો મારફત ખેડૂતોની સહકારી મંદીઓને રાસાયણિક ખાતર પહોંચતું હોય છે પણ છેલ્લા પાંચ છ વર્ષમાં સરકારશ્રી અને ખાસ કરીને ગુચકો માર્સલ અને ઇપકો જે ખેડૂતોની સંસ્થા છે એણે પણ જે પદ્ધતિ બદલી છે એમાં ખાસ કરીને ઇપકો ઈ બાજાર એમણે જે રીતે માર્કેટિંગ કરવા માટે અને ખેડૂતો સુધી રાસાયણિક ખાતર પહોંચી માટે ઈ બાજારના નામે સેંકડો હજારો જે એગ્રો સેન્ટ્રોને લાયસન્સ આપ્યા છે ખેડૂતોને ખાસ કરીને ખાતર પહોંચાડવા માટે આ જે પ્રાઇવેટ જે સેન્ટરો છે એના મારફત હું એમ માનું છું કે લાખો ટન યુરિયા પ્રાઇવેટમાં જટું હોય એવું અમારું જે રીતે માલુમ પડ્યું તમે જોયું તો ગુચકો માર્સલ પણ ખેડૂતોની સહકારી મંદિર લખો આખા ગુજરાતમાં બે હજારથી પણ વધારે સહકારી મંદિરો સાથે જોડાયેલો ગુચકો માર્શોલ છે પણ છેલ્લા એકાદ વર્ષમાં જે રીતે જે ઓ ફોર્મ રાસાયણિક ખાતર વેચવા માટે વિતરણ સંસ્થાઓને જે ઓ ફોર્મ આપવાની જે વાત છે એ મંદિરઓ સાથે પ્રાઇવેટને પણ ગુચકો માર્શોલ આપ્યા છે એટલે ખૂબ જ ચિંતાનો વિષય છે એક બાજુ સહકારી પ્રવૃત્તિને સરકાર પ્રોત્સાહન આપી રહી છે ત્યારે બીજી બાજુ ગુજકો માર્શલ જેવી સંસ્થાઓ ફોર્મ પ્રાઇવેટને જ્યારે આપતું હોય સ્વભાઈ છે કે પ્રાઇવેટના જે પ્લેયરો છે એ ખેડૂતોના ખોટા આધાર કાર્ડો લઈને પ્રાઇવેટ જે રીતને આ ઇન્ડસ્ટ્રીમાં જ ખાતર આપવાનો જે વેપલો કરી રહ્યા છે સહકારી મંદિરઓમાં ખેડૂત હોય છે સભાઈ છે કે ખોટું કરતો નથી પણ જે પ્રાઇવેટ પ્લેયરો છે એ તમામ યુરિયા ખાતર ખોટા ખોટા ખેડૂતોના નામે ખેર જયેશભાઈનું એમ કહેવું છે કે ખાનગી કંપનીઓને વિતરણનો જે અધિકાર આપ્યો એ કે કારણ હોઈ શકે છે વિરજીભાઈ આપ શું માનો છો શું કારણ કે નીમકુટેડ યુરિયા પણ હવે આવી રીતે બજારમાં બે નંબરમાં વેચાવા લાગ્યું આનું મૂળ્યું શું હોઈ શકે સૌ પ્રથમ તો રોનકભાઈ સરકારે જે સિસ્ટમ કરી છે એ આચરણવાળી સિસ્ટમ કરી છે અત્યારે ચંદુભાઈ જે બોલતા હતા એ પોતે અધિકારી છે ઇન્ચાર્જ છે ક્યુસીઆઈ એક જિલ્લા ઉપર મુખ્ય અધિકારી કોઈ જગ્યાએ જ નથી મોટાભાગની ક્યુસીઆઈની જગ્યાઓ ખાલી છે સરકાર માત્ર વાહવાહી કરી રહી છે પ્રાઇવેટ એગ્રો સેન્ટર કર્યા એફીઓ કર્યા સહકારી સંસ્થાઓ મારફત ઇફકો જેવી સંસ્થા સ્થાપવાનું જો શ્રેય કોઈને જતું હોય તો પોરબંદરના પનોતા પુત્ર ઉદયભાણસિંહ જાય છે આ સંસ્થાનો ઓવરસીઝ ડાયરેક્ટર પણ રહી ચૂક્યો છું ડાયરેક્ટર પણ રહી ચૂક્યો છું સહકારી આગેવાન છું અનેક સંસ્થાઓ સાથે જોડાયેલો છું અનેક પ્રાઇવે સહકારી સંસ્થાઓ મારફત હું હું વિતરણ પણ ખાતરનું કરું છું પરંતુ આજે મારે દુઃખ સાથે કેવું છે કે સરકાર જે નીતિઓ પ્રાઇવેટને આપવા માટેની કરી તેના કારણે આ ખાતરમાં કાળાબજાર થાય છે સહકારી સંસ્થાઓ દોષિત હશે એવું નહીં નહીં હોય એવું નહીં કહું પણ ઓછી દોષિત છે અત્યારે જે પ્રાઇવેટ ફર્ટિલાઇઝરના લાઇસન્સ આપ્યા ઓફોમ આપ્યા જૈશભાઈ કહ્યું તે ભાગના ભાજપના કાર્યકર્તાને એફયુ આપ્યા છે મોટા ભાગના એમના મળતિયાઓને આ આપ્યા છે એટલે સરકારની દાનત જ ખોટી છે સરકારની જો સાચી દાનત હોય તો કરોડો રૂપિયાનો અરબો રૂપિયા સબસિડી ચૂકવાય છે આજે યુરિયા મળતું નથી આપ જાણો રોનકભાઈ તપાસ કરો કેટલી જગ્યાએ આજે યુરિયા છે કેટલી જગ્યાએ એફકોનનું યુરિયા છે કેટલી જગ્યાએ જીએસએફસીનું યુરિયા છે કેટલી જગ્યાએ ક્રિપકોનનું યુરિયા છે યુરિયા ત્યારે મળતું જ નથી બહારથી પણ લાવવું પડે છે યુક્રેનથી પણ આપણે યુરિયા લાવીએ છીએ અરબો રૂપિયા આપણા એમાં જાય છે પરંતુ પ્રાઇવેટ જે કંપનીઓ ખોલી છે એના કારણે આપણે થમ આપવો જોઈએ મારે પોતાને દસ થેલી યુરિયા જોતું હોય તો મારે મારો થંભ આપવો પડે છે મારો થંભ ન ઉપસે તો મને યુરિયા મળતું નથી મારો ના ઉપસે તો મને ડીએપી મળતું નથી આ બધું સહકારી સંસ્થાઓ બરાબર ચાલે છે બાકી તો બધું આંખ વિચામણા ચાલે છે સરકારની નીતિઓ જ ખોટી છે અને એના જ કારણે આ બધું થઈ રહ્યું છે ગુજરાત સરકાર છે બીજી કોઈ રાજ્યની સરકાર છે એમને કેટલું યુરિયા જરૂરિયાત છે એ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પાસે ફાળવણી માગતી હોય છે એની ઉપરથી કેટલું એને ક્રિપકોવાળા ક્રિપ્કો સંસ્થાઓ આપશે કેટલું જીએસટી આપશે કેટલું નર્દા ફર્ટિલાઇઝર એને આપશે કેટલું ઇફકો સંસ્થા આપશે કેટલું પ્રાઇવેટ કંપનીઓને આવશે કેટલું ઇમ્પોર્ટ યુરિયા આવશે તે કેન્દ્ર સરકાર નક્કી કરતી હોય છે અહીંથી કૃષિ ખાતા તરફથી એમને કહેવામાં આવે અમારે પાંચ પાંચ હજાર દસ પાંચ હજાર મેટ્રિક ટન યુરિયાની આ વર્ષમાં જરૂર છે એટલે એની ઉપરથી એને નક્કી કરતા હોય છે એટલું યુરિયા આવ્યા પછી ખેડૂતો સુધી પહોંચે છે કે કેમ એ જવાબની સરકારની જવાબદારી પણ સરકાર પાસે અધિકારીઓ નથી મારું પોતાની હું અમરેલીની વાત કરું તો સોનું સેટઅપ છે ગ્રામ સેવકનું એક પણ સેટઅપમાં એક પણ ગ્રામ સેવક નથી કોણ તપાસ કરશે સરકારની ખોટી નીતિઓ છે સરકારે ભારતીય જનતા પાર્ટીઓને આ પથ્થર ઉલાડવા માટે જે કાર્યકર્તાઓ નિમા છે એ લોકો ભ્રષ્ટાચારી નીતિ અપનાવે છે અને એ લોકો એ બધા એફપીઓ પોતાના નિમા છે એક પણ કોંગ્રેસનું એફપીઓ નથી જેલું ગુજરાત જે સર્વિસ સેન્ટર એગ્રો સેન્ટર શરૂ થયા છે અને એને લાઇસન્સ અપાના છે એમાં મોટા ભાગના છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના આપ્યા છે કોઈ સહકારી આગેવાનને કોઈ સાચા લોકોને ખાતર વિતરણ કરવા માટેના લાઇસન્સ અપાતા જ નથી એમના મળતીઓને અપાય છે એ એમનું બૂથ સાચવે છે એ ભ્રષ્ટાચાર કરે છે અને નીમકોટેડ સરકારનો ઉમદા હશે તો મારે અભિનંદન આપવા જોઈએ ઈપ જેવી સંસ્થાને કે જેણે દુનિયાની નંબર એક સંસ્થા બની છે મોતીલાલ નહેરુએ બસો એકર જમીન એક રૂપિયાના ટોકન ભાડાથી અલ્હાબાદમાં આપીને ફૂલપુરની સંસ્થા સ્થપાડી આજે દુનિયા પાંચ આપણા યુનિટો ચાલે છે ઓવરસીઝ યુનિટો ચાલે મસ્કતમાં પણ આપણું યુનિયન યુનિટ ચાલે છે એમના રાજ્ય સાથે ભાગીદારી છે જી એ બધું ગેસ આપે છે એ આપણું યાંત્રિક છે અને ત્યાંથી યુરિયા અહીંયા બધું આપણે સપ્લાય આવીને ગુજરાતના અને દેશના ખેડૂતોને પૂરું પાડીએ છીએ પરંતુ દુઃખ સાથે મારે રોનકભાઈ કહેવું છે કે સરકાર સરકારની ખોટી નીતિઓના કારણે બધું ચાલે છે માત્ર વાહવાહી ચાલે છે એ પણ અધિકારીની જગ્યા ભરાયેલી નથી એમના સેટઅપ પ્રમાણેના કોઈ અધિકારીઓ નથી પછી ગુજરાત એગ્રો કે એફીઓ જે સ્થપાણા છે એ મોટાભાગના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આક્ષેપ કરું છું તપાસ પણ કરવામાં આવે રોનકભાઈ એક પણ કાર્યકર્તા જેનું એફપીઓ છે જેનું ગુજરાત એગ્રોનું પ્રાઇવેટ લાયસન્સ અપાણું છે એમાં કોઈ કોંગ્રેસનો કાર્યકર્તા છે એમાં કોઈ સહકારી કાર્યકર્તા છે એમાં કોઈ સામાજિક કાર્યકર્તા છે જી મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીઓના ખેસ પહેરનારા કાર્યકર્તા છે રાહુલ ગાંધી કાંઈક બોલે પથ્થરવાળી કરવાવાળા લોકો છે એ લોકોની મળતિયાના કારણે જ આ બધું ચાલી રહ્યું છે સહકારી સંસ્થાનો કોઈ વાંક નથી આવડી મોટી સહકારી સંસ્થા સ્થાપવા માટેનો કોઈ શ્રેય જતો નથી ગુજરાત એગ્રો જેવી સંસ્થા સ્થાપી

સરકારની ખોટી નીતિઓના કારણે રોનકભાઈ ચાલી રહ્યું છે તમે ચિંતા કરો છો મને અમારે અભિનંદન આપવા છે આજે એબીપી અસ્મિતાને કે ખેડૂતો માટેની આ ચિંતા રોનકભાઈ તમે કરી સારી ચિંતા કરી છે પરંતુ આ સરકારના આંખ ઉઘડવાની છે કે કેમ મુખ્યમંત્રી તમે એક એકાદ અધિકારીને સસ્પેન્શન કરો છો એકાદ અધિકારીને ફરજ મુક્ત કરો છો પરંતુ કૃષિ ખાતાના અનેક અધિકારીઓ છે હાઈકોર્ટે પણ કાલે ટીકા કરવી પડી કે તમે જે ખેડૂતોને પાક વીમા માટેનો અત્યારે હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યું છે

કે સરકારની નિષ્ફળ નીતિઓ અને સરકારની ભ્રષ્ટ નીતિઓ જનતીભાઈ શું કારણ શું કારણ કે ખેડૂતોના હકનું આ ખાતર ખાનગી કંપનીઓમાંથી મળે છે જવાબદાર કોણ હોય શકે આમાં રોનકભાઈ એવું છે કે આ જે યુરિયા છે ઇન્ડસ્ટ્રીમાં જાય છે એ બે ત્રણ રીતે જતું હોય છે ઘણી વખત આવી જે આવા તત્વો હોય છે એ ખેડૂતોના નામે ખાતર ખરીદી અને એક ભેગું કરે એક જગ્યાએ અને પછી ઇન્ડસ્ટ્રીમાં સપ્લાય કરતા હોય છે ઘણી વખત આવા જે માણસો હોય છે એ પ્લાન્ટમાંથી કે પોર્ટ ઉપરથી જ્યારે ખાતરની ગાડી રવાના થાય ત્યારે એ જો એ બહાર જતું હોય તો એની અંદર ટ્રાન્સપોર્ટર પણ ઇન્વોલ્વ હોય છે જેના નામે ખાતર નીકળ્યું છે એ રિટેલર પણ એમાં ઇન્વોલ્વ હોય છે અને અગાઉથી એ સેટિંગ કરી અને એ ગાડી જે તે ડેસ્ટિનેશન ઉપર પહોંચવાને બદલે સીધી ઇન્ડસ્ટ્રીમાં પહોંચતી હોય છે આના માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે અમારી સાથે જે સંસ્થાઓ જોડાયેલી છે એમને અવારનવાર અમે પત્રો દ્વારા અમારી મિટિંગોની અંદર સૂચના આપીએ છીએ અને એને અવગત કરી કરાવીએ છીએ કે ભાઈ આવું ખાતર આપણે ત્યાંથી કોઈ ખરીદવા આવે તો ઇવન અજાણો ખેડૂત આવે તો પણ એની તપાસ કરવામાં આવે છે કે ભાઈ તું કયા ગામનો છો કેટલી જમીન છે અને પોસ્ટ મશીન ઉપર એનો આધાર કાર્ડ લઈ અંગૂઠો મારી અને ત્યાર પછી જ એ ખાતરનું વેચાણ કરવામાં આવે છે એટલે આમાં હવે કયા જગ્યાએથી લીક થાય છે એના ઘણા બધા કારણો હોઈ શકે છે પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવે છે કે આવી રીતે ખાતર ઇન્ડસ્ટ્રીમાં ના જાય પણ જયંતિભાઈ જો આટલા આટલી સહકારી સંસ્થાઓ છે શું કારણ રહ્યું કે ખાનગી કંપનીઓને ખાનગી દુકાનો વિતરકોને વિતરણ માટેનો પરવાનો આપવો પડ્યો જો આ સહકારી સંસ્થાની તો એક જવાબદારી છે ખેડૂતોની જ મંડળી હોય પશુપાલકોની મંડળી હોય પણ શું કારણ કે ખાનગી પ્લેયર્સને આપવું પડ્યું અમે માસોલ મારફત નાઇન્ટી ફાઈવ પર્સન્ટ જે કંઈ ખાતર વિતરણ થાય છે એ સહકારી મંડળીઓ મારફતે જ એનું વિતરણ થાય છે બહુ લિમિટેડ કે અમુક જગ્યાએ મંડળીઓ કામ નથી કરતી જ્યાં સહકારી માળખું નબળું છે અને ખેડૂતને ખાતર મેળવવા માટે કોઈ વિકલ્પ નથી એવી જગ્યાએ કાં તો અમે અમારો પોતાના રિટેલ આઉટલેટ ખોલેલા છે અને અમારું આઉટલેટ ના હોય તો સારી કોઈ એવી રિટેલર હોય એનો પૂરો તપાસ કરી એની પૂરી આખી હિસ્ટ્રી તપાસી અને ત્યારબાદ જ એને એવું ફોર્મ આપવામાં આવ્યું છે અને એની ઉપર અમારી સંપૂર્ણ વોચ હોય છે કે એને ત્યાંથી આવું ખાતર ક્યારેય ઇન્ડસ્ટ્રીમાં કે આવી કોઈ જગ્યાએ ના જાય આપને નથી લાગતું કૃષિ વિભાગ ઈચ્છે તો પકડી શકે કારણ કે યુઝર પકડાયો એના જ્યાંથી બેગ પકડાય સમજી લો કે નવસારવાળી હતી તો ક્લિયર થઈ ગયું ઇફકો કલોલની બેગ હતી આ તારીખ મેન્યુફેક્ચરિંગ આ લોટ નંબર ડિસ્ટ્રિબ્યુટર કોણ હતું તો આ હોય એનો વિતરક આ પદ્ધતિથી પકડી ના શકાય મેઇન મેઇન કલ્પીટ ના પકડી શકાય સો ટકા સાહેબ જે હતી એ એ બેચ નંબર અને એ બેગ ઉપર છે ને મહિનો લખેલો હોય છે કયા મહિનાનો સપ્લાય છે પ્લાન્ટમાંથી એ મહિનામાંથી કઈ કઈ જગ્યાએ માલ ગયો છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આટલી આટલી જગ્યાએ આ મહિનાની અંદર માલગીઓ છે અને એ જ્યાં જ્યાં માલગીઓ એ તમામ રિટેલરની જો તપાસ કરવામાં આવે તો સો ટકા એનો ખ્યાલ આવે કે આ ક્યાંથી માલગીઓ છે જયંતિભાઈ આ દૂષણ કેટલું ઘાતક આર્થિક રીતે અને ખેડૂત બની માટે ભયંક બહુ બહુ મોટું દૂષણ કહેવાય કારણ કે સરકાર યુરિયાની અંદર સાડા પંદરસો રૂપિયા જેવી એક થેલીએ સબસિડી આપે છે જો આ સબસિડી ના હોય તો ખેડૂત આ યુરિયાની થેલી ખરીદી જ ના શકે એટલે આ ખોટા આવડી મોટી સબસિડી છે એ વ્યર્થ જાય છે અને ખેડૂત માટેની સબસિડી છે એ ખેડૂતને ના મળે અને જો ઇન્ડસ્ટ્રીમાં જાય કારણ કે ઇન્ડસ્ટ્રીનું યુરિયા જે હોય એ તો બેતાલીસ રૂપિયા કિલો એટલે બે હજાર કે એકવીસો રૂપિયાની થેલી આવતી હોય છે એટલે આવા ઇન્ડસ્ટ્રીમાં જે યુઝ થાય છે યુરિયા એ લોકો આવી રીતે ખેડૂતોના નામનું જે ખાતર હોય છે એ લઈ અને એનો મિસયુઝ કરતા હોય છે અને આ ખેડૂત માટે પણ બહુ ખરાબ છે અને આપણા દેશ માટે પણ બહુ મોટું આપણને નુકસાન છે જન તે ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર એ હકીકત છે સરકારનો પ્રમાણિક પ્રયાસ હતો નિમકોટેડ યુરિયા એટલે જ ઇન્ટ્રોડ્યુસ થયેલું પણ એ બેગ નિમકોટેડ યુરિયાની બેગ પણ ચોરાવા લાગી અને કોટિંગવાળાનું પણ કેમિકલ ફોર્મેશન આ ચોરોએ શીખી લીધું છે આશા રાખીએ કૃષિ વિભાગ આ ચોરોને પકડે નહીં કે ચોરીનો માલ ઉપ ઉપયોગ કરવાવાળા પૂરતા સીમિત રહે અને આ તમામની વચ્ચે હું જરાય વકીલાત નથી કરતો પણ નેનો યુરિયા કે જેના કારણે કમસે કમ આ બધીમાંથી બચી શકાય એવું છે આ બધીમાંથી બચી શકાય છે બેંકની પાછળની સબસિડી અહીંયા ઘટાડી શકાય છે અનેક ખર્ચા ઘટાડી શકાય છે નેનો યુરિયાનો ઉપયોગ ખેડૂત કેવી રીતે યોગ્ય રીતે કરી શકે ખેડૂતને શું ફાયદા છે કયા પાકમાં કરી શકે કેવી રીતે કરી શકે એ વિશેનું વધુ જ્ઞાન આપી વધુ એજ્યુકેટ કરી વધુ અંદર સુધારા કરી જો ઇન્ટ્રોડ્યુસ કરી એનો વધુ ઉપયોગ કરવામાં આવે તો થોડા ઘણા આવશે એના ઉપર ચોક્કસથી રોક લાગશે પણ આ જે ચોર લોકો છે આ સિસ્ટમમાં એમ તો પકડી પકડીને અંદર કરવાની જવાબદારી આ સરકારની જ છે કારણ કે ખેડૂતનું ખાતર આ લોકો ખાઈ જાય છે અને મારા તમારાના ભરેલા ટેક્સમાંથી સબસિડી અપાય છે એ પણ આ ખાઈ જાય છે